మనం గౌరవించాలి. રાજા સુખોદર પાણીના રાત દિવસના સેવક 365 દિવસે પોતાની સેવા બજાવ આવી જાવ વધારો વધારો કસકે પોણી જઈતી રાજ ડકે ટો મસલી કસકે પોણી જઈતી રાજ ડકે ડોલો મસલી મારી રાજા
बोल बोल आई तू बड़े बाला
लोक सब कोई भी लेर पोनी ने बताया में चारे फोन चलताया में दीना राजा वागड़ी राजा
कचुकोले बोले कचुको हिसाब आओ आओ
પિત્તળ નો વેપાર મારે પહોંચો પાટણવાડે રે નારી શી પોતાના ઓર તારી વિહર તારી જોગણી ની સાક્ષી કે રાજભાઈ માતા બોલું બેટા કે જગત માં ના ગૌરાવ તું બીજા ભૂડા વાળા હાજર નહીં બેઠા ક્યાં મારો માનવીયનો મેળો ભાઈ વિજય આ મેળાની અંદર ક્યાં જ તારી વિહતની સાક્ષી કે હું રાજભાઈ માતા ધૂણવા આવીશ કે કોઈ કળકવાસી હશે અને આજ મારા પારે આવી છે અને શેર માટીની ખોટ હશે તો આજ મારો 12મો પાટોત્સવ છે ભાઈ વિજય અને આવતો મારો 13મો પાટોત્સવ આવે અને એના ઘેર કે શેર માટીની ખોટ પૂરી ના કરું તો હું રાજભાઈ માતાની બેઠા ભાઈ ક્યાં ધર્મના મોઢવા એમણે નખાતા નહીં ભાઈ વિજય કે તમારું ધર્મ ક્રમ રળતું હોય તમારી પરભવની પુનઈ હોય તમારા વડવાઓ તમારા પૂર્વજોની કઈ પુનઈ હોય એ પુનઈના પ્રતાપે કે આ ધર્મના મોઢવા નખાય આ કોઈ કે મારા પોઠિયાના કોઈ મહેન્દ્રના કોઈ મારા સેવકોના બોલાવાથી નહીં આવ્યા ભાઈ વિજય આ મોનવીયનો જે રાતનો મેળો કર્યો ને મેં રાજભાઈએ કર્યો છે હે આ મારા પ્રતાપે મારા વાયકે આવ્યા છે ભાઈ વિજય કે કોઈ જોવાય આવ્યું છે કોઈ જોણવાય આવ્યું છે કોઈ કેવું છે એમ કરીને આવ્યું છે પોચોગળી હરખી હોય નહીં પણ મારે તો એક જ બેટા કે આ મોનવી મારી હોમું જોઈ રહ્યું છે અને હું મોનવી હોમું જોઈ રહ્યું છું કોઈ સાચી શ્રદ્ધાથી સાચા વિશ્વાસથી સાચી નાભીમાંથી આવ્યું છે અને નાભીની અંદર કોઈ ઓરતો લઈને આવ્યું છે તો એનો ઓરતો પૂરો ના કરું તો હું રાજભાઈ માતા ભાઈ મહેન્દ્ર કે 12 વર્ષના ઉણાવાયા બેટા આજે મારો 12મો પાટોત્સવ મારો ઉત્સવ કે જમ જમ દિવસ આવે મોણો વધતું જાય ભાઈ વિજય હે એ મારી કૃપાથી મારા આશીર્વાદથી અને કહેવત છે ને ભાઈ વિજય કે જેવો જેનો સારથી વાત સાચી ને કે જેવો જેનો સારથી કે માતા અને ભૂવો સિક્કાની બે બાજુ હોય ભાઈ
કે તમે દેવથી ઓળખાય, દેવ તમારાથી ઓળખાય. તમારી ભક્તિ, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારી નાભી, તમારી રેણી, તમારી કેણી, અને રેણી કેણીનું દેવ છે ભાઈ વિજય. અને હું તો એક રાજભાઈ સિકોતર માતા છું બેટા, હે કે હું ભુવાના બાપની એ નહીં, મેં મોનૈના દેવ. પણ આ પરિવારે કે મને હાચવી છે, ધૂણવું જરૂરી નહીં, પૂજવું જરૂરી નહીં, પણ હાચવું ભાઈ વિજય જરૂરી છે. આ હાચવી છે તો આવતી એમની 70 પેઢી સુધી કે હું કંકુના 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 એવા મારા રાજભાઈના આશીર્વાદ છે બેટા. કે આજ વગડો ગભરાયો ભાઈ વિજય, એ મારા પ્રતાપ. કે અહીંયા દિવસે મનુષ્યના આવતા બીક લાગતી ભાઈ, આ વગડે મનુષ્યના આવતા ભાઈ મહેન્દ્ર બીક લાગતી. અને આજ કે મારા રોમની પ્રતાપથી, મારા રાજલના ભાઈ વિજય પ્રતાપથી આ માનવીયનો કે રાતનો મેળો મી રાજલે કર્યો કર્યો ને. તો આવી શ્રદ્ધા, આવા વિશ્વાસ એ કે ઉભા રહેજો, કે તમારી શ્રદ્ધા સાચી છે, તમારો વિશ્વાસ સાચો હશે. આ તો કળિયુગ છે કે સતયુગની અંદર એ દેવ કામ કરતા હતા ભાઈ વિજય, અને આજ તો કળિયુગ છે. અને કળિયુગની અંદર કે તમે કહો છો ને 4G ને 5G ને એમ, દેવે અત્યારે 4G ને 5G થઈ ગયા, કે એ વાત નહીં જોતા. તમારી નાભી સાચી હોય ને બેટા તો હવાર બોલો, અને હજ પૂરું ના કરું તો હું રાજભાઈ માતાની બેટા. કે મારા એક મોનભાઈ છોડેલના રોમ રોમ બેટા, કે હું એક છોડાવાળી માતા છું બેટા. કે આજ મને આનંદ છે, મને હરખ છે બેટા, કે હું એક છોડાવાળી માતા ભાઈ વિજય બોલું. આનંદ થશે, હરખ થશે, કે જે પણ સાચી નાભી સાચા વિશ્વાસ મેં ઓરતો લઈને આવ્યો છે ને, તો એનો ઓરતો પૂરો કરવા ના જાઉં તો હું છોડેલ માતાને બેઠા. આનંદ 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 થશે. આવાના આવા અવસરો કે તમે કરતા રહ્યો. અને લક્ષ્મી કે ચંચળ છે ભાઈ, સવારે આવને ભાઈ વિજય, હું જે જતી રહી, એને સત્કારીમાં વાપરજો ભાઈ મહેન્દ્ર, સદુપયોગ કરજો. દેવ છે ને બેટા, કે એનું દેવું કોઈ દાડો રાખતું નહીં. એના નામથી તમે 1000 નહીં, કરોડ નહીં, 10 કરોડનું આદરો ને, તો પણ તમારી બોનાની પથ રાખવાવાળો કે મારો રોમ બેઠો ભાઈ. પણ સાચી શ્રદ્ધા અને સાચા વિશ્વાસથી કરજો. દેવનો પારખ કોઈ દાડો કરાય નહીં, કે દેવ જોડે મા જોડે દીકરા થઈને મગાય, અને દીકરા થઈને ભાઈ વિજય ગવાય. અને જેને કે દીકરા નહીં બાપ થવાની કોશિશ કરીને ઇતિહાસ થઈ ગયા છે, દરેકને કહું છું બેટા કે મા જોડે દીકરા થઈને માગજો. અને માગો ને તો એવું માગજો કે રૂપિયા પૈસા ગાડી બંગલા એવું ના માગતા બેટા. કે મા હશે ને તો આ બધું તો ભાઈ વિજય આપોઆપ આવશે, પણ અભિમાન કરો ને તો દેવનો કરજો. હે
કે જેને દેવનો અભિમાન કર્યો ને, જેને માતાનો અભિમાન કર્યો ને, કે એનું નામ જગતમાં અમર થઈ ગયું છે. એટલે દેવના થજો તો આ કળિયુગ છે, કે કળિયુગની અંદર દેવને તમારું થતો વાર નહીં લાગે. કે રાજભાઈ માતા બોલો બેટા, હે? અને હળહળ તો કળિયુગ છે ભાઈ વિજય, હે? કે જેના ઘેર દેવ નહીં હોય, બે વર્ષે પાંચ વર્ષે ભાઈ, તો એના ઘેર કળિયુગ હશે. અને જેના ઘેર દેવ હશે તો કળિયુગ, કે તમારો ઉમરો આ દેવ કે સતના માર્ગે ચાલતો હશે ને, તમારો ઉમરો અંડોળવા નહીં દેવા, મારા રાજભાઈના આશીર્વાદ છે બેટા. એટલે આનંદ થશે, હરખ થશે, કે આજ જેને પણ કે મારા દર્શન કર્યા. અને હું બોલી કે ભાઈ કળ કુંવાસી કે શેર માટીની ખોટ હોય, હાચી નાભી હાચી ઓળતો કરીને જજો, કે આવતો મારો 13મો પાટોત્સવ આવન ભાઈ વિજય, અને એના ખોળામાં કે મારો રોમ કે ફૂલ આપશે એવા મારા રાજભાઈના આશીર્વાદ છે બેટા. હે, અને 24 તારીખ કે 24/4 જગતમાં લખાઈ ગઈ છે. હે, મારે કોઈને આમંત્રણ કે કંકુતરી આપવાની જરૂર નહીં, કે 24/4 આવન એટલે જગતમાં આનંદ થાય, ઉત્સવ થાય, ગમત થાય, કુંવાસીન થાય, અઢારે આલમમાં થાય, કે રાજલનો અવસર આવ્યો ભાઈ. અને આ અવસરની અંદર તમે આઈન રમો, આનંદ થાય, કે સિંહથી વન હોય અને વનથી ભાઈ સિંહ હોય, કે તમને જોઈને હું રાજી થઉં અને મને જોઈને તમે રાજી થાઓ, કેવા મારા રાજભાઈના અઢારે આલમનો ભાઈ વિજય આશીર્વાદ છે. હા, જય બોલાવી દો, બે હાથ ઊંચા કરીને બધા, હવે બે જો ઉપર બે હોય. આજના દાડો જીનો જીનો જેવો ભાવ હશે, જીનો 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 આ રાજલ શિકોતર હમું લમણો હશે, જીને મારા દીવા હમું નજર જોડીએ છે ભાઈ, જીને 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 મારા દીવા હમું નજર નોખીએ છે, એને મારા વિહદના પ્રભુ જય બોલો છે. તે ભાઈ હું કહેતા હરિવેકડા, હું જબરી નહીં, મારો દીવાનો પ્રભુ જબરો છે. તે ભાઈ ભાર્ગવ રોમ લક્ષ્મણ જેવા બે દીકરા આલ્યા છે માતાએ, અને આટલું રજવાડું બનાવી આવ્યું છે, આવી દહીત જેવી માતા મળી છે રાજભાઈ શિકોતર, પણ હજુ તારા ઘરનું તારા ઉમરાનું કુદળ અભિમાન આવ્યું નહીં, મારા વિહદના પ્રભુ નહીં આવે તે ભાઈ. જીને 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 અભિમાન કર્યું વિના તો આજે સરનોમાય મળતા નહીં ભાઈ. અભિમાન કરવા વાળા સુખનો દરિયો ભારીને સરકાઈ જવા વાળાના તો વરહ બે વરહનો દહકો હોય ભાઈનો. તે બે વરહ હારી પ્રતિષ્ઠાઓ કરે, બે વરહ માતાનું ટોણું કરે, પણ ત્રીજા વર્ષે અભિમાન કરે એટલે દેવને ના ગમે, એટલે એના ઘરનું ચારે દિશાથી આખા જગતમાં પતન થઈ જાય, આવું બોલું છું. પણ પ્રવીણ માળી, તારા ઘરને તારી પ્રજાને હજુ કડજુગ આવ્યો નહીં, અભિમાન આવ્યું નહીં, તું જેવો ઠંડુ છે તારી પ્રજા ઠંડી છે. તે જાઓ, એક નહીં 72 પેઢીઓ ભાવ ભાવ જુગો જુગ
આ તારા વિજાપુરાના ગોધરે રાજલ સિકોતર ને પ્રવીણ મળી જોયું હવે નવું ના કરો તો મારું નવું હું કદાચ વેળાએ હુવાણ ગોડા ચરણ માતા કદાચ ચેહનગર નરોડા હુનું મેલીનો આવ્યો છું તે દુનિયાન જગત તો કલાકાર તરીકે ઓળખશે પણ જે શું આજ મારા દેવ મારા દીવાના પરમોણે અને જે કરે છે મારો દીવો મારી દશી કરે છે ભાઈ તે ગાવું અને નાચવું જરૂરી નહીં મારી પણ કદાચ ગાવાનું તો વરહે ગવાય બે વરહે ગવાય ને કદાચ દહકો જતો હોય રે કાલ કદાચ બીજો નવો આવી જાય કલાકાર ભાઈ આ તો કુદરતનો દસ્તુર છે જૂનો જાય નવો આવો પરિવર્તન દુનિયાનો નિયમ છે 1000 કલાકાર નવા આવો ભાઈ પણ જો સુધી હું ગોડા ચેલાની માતાઓના કોઠે બેઠી છું ભાઈ તો સુધી પેઢીઓ પરંપરા જો અમર નમું ના કરી નાખું સંજય લડતું ગાતો ગમે ગમના મારા રાજલ શિકોતરના ભાવ કરી કરી નાયલા મારા મુગા મહેમાનો પ્રવીણ માડી તારું મોમા મુહાર તારું ભાઈ ભટ્ટ કાકા કુટુંબ તારી બુલકુવાશ્યો આજના દાડો ભાવ કરી નાયે છે ભાઈ એ તમારો ભાવ મારો દીવાનો બળવું પાર પાડશે ભાઈ મજા તે કદાચ તારું કાકા કુટુંબ ભાઈ પવટ તારી બુન કુવાસીઓ દીકરી આવી છે તે એના હાથમાં વર્તેડે કદાચ એનો વર્તો પડ્યો છે તો હું નહીં કહેતી તારી રાજલ શિકોતર કે હું વિહત કહું છું એ જબરી છે પેલી તે કદાચ આજના દાડો આજની તારીખે એ દેવના મોર જે રતી 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 એની અરજીઓ મુક્તી જાહે અન આને આવતું વર આવ અન તારો પાટોસ્તવ આવ અન જીના 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 હૃદયમાં વર્તા પડ્યા છે અંતરના વતેડાની જીની જીની વાતો પડી છે અન જેમ જંગલ માંથી હાવત કૂદકો મારે એમ ના મારું તું તો મારું નામ દિલીપ મજા પ્રિયંકા મજા તે તું એ મારી દેવની કુવાસી છે ભાઈ તે તું એ ઠેક ભરૂચ થી બરોડા થી અને ઠેઠ નડિયાદ થી માફા જોડીનો આવી છે તે તારો કદાચ આ દેવ ઉપર દીવા ઉપર તારી આસ્થા હશે ભાવના હશે એમની મવાતું નહીં તે પ્રવીણ માળી એને તો ઘેર મેળે એવો માગ નહીં એને તો 72 ભેટી તરણ તો એને ખાધે ખૂટે એવું નહીં પણ એવાનો ભાવ છે એટલો અહીં આવી છે એવા મારા નાતના છોકરા તે 18 આલમ આવી છે હોય કોઈ દરબાર હશે રબારી હશે ભરવાડ હશે આહિર હશે પ્રજાપતિ હશે કુંભાર હશે 18 આલમ તારા વગણે નમી હશે જીનો જીનો જેવો ભાવ હશે એવો કોઈ કલાકાર જોવા આવ્યું છે કોઈ આ માતાનું સજ જોવા આવ્યું છે કોઈ એવું જોવા આવ્યું છે કે હું થાય છે હું નહીં જેવા ખેલ થાય છે એ જોવા આવ્યું છે પણ તારી આ ધજા સતની છે એવું ગોડાચરાની માતા સાથી ઠોકીને કહું છું અને પેઢીઓ પરંપરા તારું સત કોઈ દાડો નહીં જાય આવું ગોડાચરાની લાલભાઈ મજા ભાર્ગવ અંકુશ રામ લક્ષ્મણ ની જોડ છે તે વડ એવા ટેટા ને બાપ એવા બેટા ભાઈ તે જેવો બાપ છે એવા ને એવા દીકરા પાચ્યા છો ભાઈ તે આવીને આવી સાદગી રાખજો બહુ મજા નહીં ભપકા કરવા વાળા તો જેટલાય જેટલાય જતા રહ્યા તે કદાચ 5 રૂપિયા હશે ભાર્ગવ તો દુનિયાની વસ્તી ચેડચેડ ફરશે કે હેડો ને કે તો 5 રૂપિયા ખર્ચો કરે છે તે હું વાંધો ફરાવ તે હવાર ફરશે ને હું હજી ખીચા ખાલી થાય એટલે કે હવે મારે ખાવા જવું કે એમ બોનું કરીને ભૂરા પટેલ જતા રહી એટલે ભાઈબંધ ને દોસ્તી
કરજો, વિચારીને કરજો. જે તમારા દોડીને આવતો હોય ને એ તમને ના વાપરવાના કાઢવા દેતો હોય એવી ભયબંધી કરજો. સતી જેવી તેવી ભયબંધી કરતો નહીં. કારણ કે તમારા માવતરોને એવું હોય કે મારો દીકરો મોટો થઈને હું બને, મારો દીકરો ચાણ રડતો કમાતો થાય અને ચાણ અમારે મજૂરી કરવાનો મેળવાનો વારો આવે, તે એવું માવતર હોમું લમણો વાળજો ભાઈ. તે તમારા માવતરની આસના નકર કરજુક જમવાનો છે ભાઈ. તે આજની પ્રજા વિચાર્યા વગર હોવાજી કોઈ કેનાલમાં પડીને મરી જાય છે, કોઈ રેલના પાટે કપાઈ જાય, કોઈ ઝેર પી લે, કોઈ એસિડ પી લે, જેના જેવું હુજા છે એવું મોત લઈ લે છે, કોઈ એક્સિડન્ટમાં મરી જાય છે, કોઈ રાજસ્થાનથી આવતા, કોઈ આબુથી આવતા. હું માતા બંધ હું ટીમ કહું સમજી જાજો ભાઈ. તે એવા સંગ કરતા નહીં, એવા રંગમાં રંગાતા નહીં. જો રંગમાં રંગાવવું હોય તો મારા દેવના રંગમાં રંગાજો ભાઈ. તે 1000 વર્ષે તમારો દારૂનો નશો હશે તો 3 કલાકે ઉતરી ગયો હશે, તમે ગોજાનો નશો કર્યો છે તો 4 કલાકે ઉતરી ગયો હશે ભાઈ. પણ મારા દેવનો સંગ કર્યો છે, મારા દેવના રંગનો નશો કર્યો છે તો પેઢીએ પેઢીઓ કોઈ દાડો રંગ નહીં ઉતરા. આવું હે પ્રવીણ માળી વધારે કહેતી નહીં, હું ગોંડાચીરાની વિહત કહું છું. તે ઓને જગતને દુનિયા મેં ગવડાવી છે, એમની નોમ નીકળતો નહીં. પણ હું ગોંડાચીરાની માતા એમ કહું છું કે આજથી કદાચ મારી વિહત મુ ધૂણવા એવી તારા ગોમ ન હું ખબર પડશે ભાઈ. આવું ગોંડાની માતા બોલું છું. તે જમજમ જમજમ દાડો જાહે, તારા તો કોઈ દુખિયારું આવશે, સેવક આવશે, કોઈ દુખી હશે. અને સાહેબ કેન્સરનું છેલ્લું સ્ટેજ હશે, પણ તું પ્રવીણ મોથે હાથ મેળન જો કેન્સર ના મટાડ દઉં તો મારું નામ. એ ભાઈ ડોક્ટર દુનિયાને હારી જાય, દવા કોમ ના કરે, આ તો જે દેવમાં મોનસ એની વાત છે. નહીં મોનતા એમને તો ના કરીએ ને શંકર મોથે પથ્થર જ છે. કે આ શું નાટકો ને બધા ધંધા આદર્યા છે, બહુ ભણેલા હોય પાસે એવી વાતો કરે. પણ ગમે એટલા ભણેલા હોય સાહેબ અને મારી દેવની મશ્કરી કરે અને સાહેબ દાડો ઉગે જો ચક્કર ખાઈને બેઠા ના પાડું તો મારું નામ ગોડાની માતાની. એ ભાઈ જે મોનઈની માતા શું ના મોનઈ ના મોથે સંજય પથ્થર શું રબારીઓ નિકુંજ આશીષ મોનઈની માતા શું ના મોનઈ ના મોથે પથ્થર શું. તે આપણે કાલ લઈને પમદાણ અમારે એક ભાઈ બાઇક લાયા નવું, તમારે કોઈ બંધે કીધું કે તારે વિજય ભુવાજીની માતા ને કે ચોલના તો કરાય પહોંચ બાઇકના નવી લાવ્યું છું. કેવું માતા બાતા હું ક્યાં માનું છું કે ચોલના બોલના ના કરો. તે પલ્સર ગાડી છોડાઈને લાયા હતા ને ત્રીજા દાડે એન્જિન ને બેન્જિન બધું ઉડી ગયું. તે કંપનીમાં ગયા એટલે કંપની વાળા એમ કીધું કે પલ્સરની કંપનીમાં આજ સુધીનો રેકોર્ડ છે કે કોઈ દાડો એન્જિન ઉડ્યું નહીં. તે ઘેર આવીને પૂછ્યું અને ઘેર આવીને માટે દોડ આવ્યો. કીધું તું દેવમાં નતો માનતો ભાઈ ચોલા નતા કરાવવાના, કીધું જ્યાં ચોલા કરે છે ભલે બન ન્યું તો બનનું બન લઈને આવ્યું. સાહેબ બન બાઇક લઈને આવ્યો, મેં માતાએ ચોલા કર્યા અને 5મી મિનિટે બાઇક ચાલુ થઈ ગયું એની માતા શું ભાઈ. હું કોઈ જાહેરાત કરવાની એકલી નહીં, પણ જેટલું દુનિયા જગતના ખૂણે ખૂણા સુધી માળી પહોંચે એટલું પહોંચાડવું છે. કે દેવનો ઓળખજો માતા શું કહેવાય. કળજુકમાં કદાચ સતયુગ ચાલતો હતો અને મેં વિહતે પુરુષને દીકરા આલ્યા હતા ભાઈ, પુરુષને દીકરા આલ્યા હતા જેને ખબર છે એની વાત છે. દેહુણા બારની માતા કેવું ભાઈ, તો આકણ મોતિયા તરગાળાના મેં જીવણ બારની વિહતે દીકરા આલ્યા હતા, પુરુષના દીકરા આલ્યા હતા. અને કદાચ કોઈ દુનિયા જગત ના માનતી હોય તો આજે વિરમગામથી 10 કિલોમીટર એક ગોમ છે અને એનાય પુરુષના એની કાળકાએ એવો આશીર્વાદ આવ્યો છે. આજે પુરુષના 7મો મહિનો હાલ કળિયુગમાં જાય છે. એ પુરુષના હાલ 7મો મહિનો જાય છે અને 8મો 9મો જાય એટલે પુરુષના દીકરો માતા આલે ભાઈ. તે કળજુગમાં કદાચ જે ના માનતું હોય દેવગતિમાં એને કહું છું જઈને જોઈ આવજો, અમે એક વસ્તુ ખોટી નહીં. અને કદાચ ખોટું હોય તો આ બીજા જોડે એડ્રેસ લઈને જઈ આવજો કે દેવ શું કહેવાય માતા શું કહેવાય. લો ભાઈ આજના દાડો જીનો જીનો જેવો ભાવ છે મારા દેવના પ્રસંગમાં મારી ગાય કુવાસીઓ કળ કુવાસીઓ મારી બૂંદ દીકરીઓ જીને 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 આજના દાડો હરખ હશે એનું હાથમાં ઓટેડાનો નેહા કોણ વસકો આ તારી રાજલ છીકો તેના ભરભું પાર પાડશે ભાઈ. લો ભાઈ દરેકની જય, આયા જેનું પરમોણ મારા દીવાના ભરભું રાખશે. તે હું તમારા મલકની માતા છું, હું ચુવાડ
પાટણની માતા છું તે ભાઈ આજના દાડો જીનો જીનો જેવો ભાવ હશે એવું મારા દીવાના ભરભૂ પાઠ પાડશે. જીને 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 ચાની પવાલી હાથમાં ઝાલી છે, જીને પોણીનો ગ્લાસ છે પાયો છે, જે મહેમાન પરણું કદાચ બહાર રોડે ભૂલું પડ્યું છે એને વગડીએ બતાવીએ છે, રસ્તો બતાવ્યો છે એની આજના દાડો પુણે રાજ્યો 71 ને મારા વિહતના ભરભૂ નહીં જવા દે. બોલો વિહત.